वनित भाई किंजलराट्य मैडम मयूर भाई અને દેવેન્દ્રસિંહ ચાવડા સર આપ સૌને અહીંયા ખૂબ જ ખૂબ જ ખૂબ જ સ્વાગત છે સંજય થોરાટ સર તમારું પણ ખૂબ ખૂબ સ્વાગત છે સો આજે આપણે સૌ અહીંયા જલસા શિબિર માટે ભેગા થયા છે સો વનિતભાઈ ગુડ મોર્નિંગ કેમ છો ભાઈ ગાંધીનગર જો આપું જોરથી બોલીશ ભાઈ મારું કામ જ બોલબોલ કરવાનું છે છેલ્લા 15 વર્ષથી અમદાવાદ અને ગાંધીનગર બંને સાથે મને વાત કરવાનો એક મોકો મળ્યો છે બહુ મોટી તક મને મળી છે કે જેમાં હું મારા વિચારો આખા અમદાવાદ સાથે શેર કરી શકું રોજ સવારે આખા શહેર સાથે વાત કરવાનો ચાન્સ મળે એ તો કેવું ગજબ નસીબ છે એટલે હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી સમજુ છું કે મારા મનમાં જે આવે તમારા સુધી પહોંચાડું અને તમે એ વાતો સાંભળો છો એ ખરા પ્રેમથી સહને કરો છો આટલા બધા હનીસિંગને બાદશાહના ગીતો એટલે તમારી ધીરજ ને અને તમારી સહનશક્તિને પણ સલામ છે બાકી તમારી જગ્યાએ હું આવું તો કોઈ દિવસ મને ના સાંભળું પણ આ 15 વર્ષમાં તમારા તરફથી જે પ્રેમ મળ્યો છે તમારા કારણે આ મંચ ઉપર હું આવી શક્યો છું આ મંચથી તમારી સાથે વાત કરી શક્યો છું તો મારી કરિયરમાં તમારું જે કોન્ટ્રીબ્યુશન છે એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ વેરી મચ હવે ગાંધીનગર સાથે એક અનોખો નાતો રહ્યો છે પહેલેથી મને કોઈ એક વાર પૂછ્યું હતું કે સત્ય અને અસત્ય વચ્ચેનું અંતર કેટલું એટલે મેં કહ્યું અમદાવાદથી ગાંધીનગર જેટલું અસત્યમાં કોણ આવે તમારે નક્કી કરવાનું પણ ગાંધીનગર સાથે વિશેષ નાતો એટલા માટે છે કારણ કે મારી આ કારકિર્દીમાં જે સૌથી વધારે સારામાં સારા ફેન્સ રહ્યા હોય જે ફોલોઅર્સ રહ્યા હોય લિસનર્સ રહ્યા હોય એ અમદાવાદ કરતા ગાંધીનગરમાં વધારે છે એનું મૂળ કારણ મને એવું લાગે છે કે ગાંધીનગરમાં શાંતિ વધારે છે એટલે તમે શાંતિથી સાંભળી શકો છો બાકી આજકાલ સાંભળવાની શક્તિ ક્ષીણ થઈ છે ભાઈએ કહ્યું કે મોર્નિંગ મંત્રાથી શરૂઆત કરો આપણી પાસે જે બધી ઇન્દ્રિયો છે એમાં સૌથી વધારે જે ઇન્દ્રિયોને હમણાં અસર થઈ છે છેલ્લા 5 વર્ષથી એ છે આપણી સાંભળવાની શક્તિ કોઈને સાંભળવું જ નથી બધાને બોલ 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 કરે છે તમે વોટ્સએપ જુઓ બધાને હું કહું એ બસ હું કહું એ સાંભળો ફેસબુક જુઓ મારે કોઈનું સાંભળવું નથી હું કહું એ સાચું ટ્વિટર જુઓ હું કહું એ સાચું બરાબર બધાને પોતપોતાના અભિપ્રાયો બીજાના માથે ઠોકી દેવા છે પણ બીજાનો અભિપ્રાય આપણે સ્વીકારવો નથી એટલે એક જે વાતાવરણ ઊભું થયું છે સંવાદમાંથી વિસંવાદિતાનું વાતાવરણ છેલ્લા 5 વર્ષમાં આપણે સોશિયલ મીડિયાને કારણે ઊભું કર્યું છે તમારામાંથી કેટલા લોકો વોટ્સએપ યુઝ કરે છે આ બધા લોકોની ધીરજ ખૂટી ગઈ છે હું તમને ઉદાહરણ આપું કેવી રીતે જો વોટ્સએપ કર્યો એક મેસેજ કર્યો પછી આપણે એમ જોયા કરીએ કે હારું આ ડબલ ટિક કેમ નહીં થતું કે અચ્છા સામેવાળાનો ડેટા બંધ હશે પછી રહેવાય નહીં એટલે એને ફોન કરીએ કે મેં તને વોટ્સએપ કર્યો ચેક કર અને યાર ધીરજ નથી જો અચ્છા પછી ડબલ ટિક થઈ ગઈ તો કે હવે બ્લુ ટિક કેમ નથી થતી અચ્છા બ્લુ ટિક થઈ ગઈ તો કે જવાબ કેમ નહીં આપતો રિપ્લાય કેમ ના આવ્યો અને રિપ્લાય જો આવી ગયો તો શું કહીએ આવો રિપ્લાય કેમ આપ્યો મારી અપેક્ષા પ્રમાણેનો રિપ્લાય કેમ ના આપ્યો એટલે વોટ્સએપને કારણે આ સોશિયલ મીડિયાના કારણે આપણા બધાના જીવનમાંથી ધીરજ ઓછી થઈ છે સાંભળવાની કળા ઓછી થઈ છે ઘણા એવા યુવાનો છે જે લોકો મારી પાસે રેડિયો ભણવા આવતા હોય અહીંયા જ મારા અમુક વિદ્યાર્થીઓ દેખાય છે મને જે બધાને હું રેડિયો ભણાવું છું તો એ બધાને પહેલું લેસન જે મારો હોય છે મારું પહેલું લેક્ચર એની પહેલી લાઈન એ હોય છે કે રેડિયો એ બોલવાની કળા નથી રેડિયો એ સાંભળવાની કળા છે ધી આર્ટ ઓફ લિસનિંગ ઇઝ રેડિયો જો તમે સારું સાંભળી શકો તો તમે રેડિયો પર સારું બોલી શકો તમને શું ન બોલવું એ ખબર હોવી જોઈએ ક્યારે શું ન બોલવું એ સમજાઈ જાય તો જીવનમાં કેટલા ઝઘડા ઓછા થઈ જાય બસ ક્યારે શું ન બોલવું કેવી રીતે ન બોલવું આટલી ખબર હોય ને તો જીવનમાં એક ઝઘડો ના થાય સો એક તો આ વાત મોર્નિંગ મંત્રાથી આપણે શરૂઆત કરી બીજું મેં કલ્પના કરી હતી જુદી મને એવું હતું કે જલસા સ્ટ્રીટ એટલે અહીંયા આખી એક આખી લેન હશે અને ત્યાં બહુ બધા લોકો કાર્નિવલ એન્જોય કરતા હશે અહીંયા તો આખું સ્ટેજ પરફોર્મન્સ ચાલે છે અને બધા ડાન્સીસ કરી રહ્યા છે સો મારી એક્સપેક્ટેશન કરતા સાવ ધારણા કરતા સાવ જુદું ગાંધીનગર અત્યારે જોવા મળ્યું જોરદાર તાળીઓ તમારા માટે વગાડાયા અહીંયા જે ડાન્સર્સ હતા જે ડાન્સીસ કરી રહ્યા છે એક ડાન્સ ગ્રુપનું નામ મને વંચાય મારી પહેલી ફિલ્મ જે હતી વિટામિન સી એમાં આ ડાન્સ ગ્રુપે પરફોર્મ કર્યું હતું તો એના બધા જે ડાન્સર્સ છે મેગી રોકર્સ એ લોકોએ મારી ફર્સ્ટ ફિલ્મમાં મારા ગીતો પર
ડાન્સ કર્યો હતો અને હવે અમે લોકો સેકન્ડ ફિલ્મ લઈને આવી રહ્યા છીએ. દ્વારિતભાઈ સોરી ફોર ઇન્ટરપ્ટ, પણ એ વસ્તુ ઊભી કહેવા માંગુ છું તમારા શોર્ટ સર્કિટ મૂવી વિશે શું કે જે આવી રહ્યું છે. સો બધાનું સ્વાગત છે. હવે જે દ્વારિતભાઈ આપણને વાત કરતા હતા કે એમનું મૂવી શોર્ટ સર્કિટ, તમે બધા ટીઝર જોયું કે નહીં? ટીઝર આવી ગયું છે અને એ ઇન્ડિયા આપણે કહેવાય ને કે ગુજરાતનું સૌથી પહેલું સાયન્સ ફિક્શન મૂવી છે. એનું ટીઝર તો મેં જોયું, બહુ જ જોરદાર છે. કાલે એનું ટ્રેલર પણ આવે છે 4 વાગે. હું પણ ઉત્સુક છું જોવા માટે. અને 11 જાન્યુઆરીએ એ પિક્ચર રિલીઝ થઈ રહી છે. તો હવે હું દ્વારિતભાઈને કહું કે જે ઇન્સાઇટ આપતા હતા મૂવીના એ આપણને આપે દ્વારિતભાઈ. યસ, જો આપણે ગુજરાતીમાં અત્યાર સુધીમાં ઘણી બધી એવી ફિલ્મો જોઈ ચૂક્યા છે જેમાં પરિવારની કથા હોય, જેમાં કદાચ કોઈ રોમેન્ટિક સ્ટોરી હોય, કોઈ મિત્રોની વાર્તા હોય, 4 મિત્રોની વાર્તા હોય, કોલેજ કેમ્પસની સ્ટોરી હોય, ઘણામાં હાસ્ય ખૂબ બધું હોય, કોમેડી હોય. હવે એક એવી ફિલ્મ આવી રહી છે કે જે હજી સુધી ઇન્ડિયન સિનેમામાં આ પ્રકારની વાર્તા આવી જ નથી. આખા ભારતીય સિનેમા જગતમાં હજી સુધી આ સ્ટોરી આવી જ નથી. એટલે એક હું વિનમ્રતાપૂર્વકનો દાવો કરી છું કે પહેલી વાર તમે આવી વાર્તા સિનેમાના પડદે જોશો. પહેલી ગુજરાતી ફિલ્મ જે સાયન્સ ફિક્શન મૂવી છે, એટલે ગુજરાતની પહેલી સાયન્સ ફિક્શન મૂવી. જેમને ખબર નથી સાયફાઈ એટલે શું, મિસ્ટર ઇન્ડિયા યાદ છે? એ સાયફાઈ હતી. કોઈ મિલ ગયા યાદ છે? એ સાયફાઈ હતી. હમણાં રજનીકાંત પેલી અક્ષય કુમાર પક્ષી બની જાય એ વાળી વાર્તા 2.0 યાદ છે? રોબોટ, એને કહેવાય સાયફાઈ મૂવી. તો ગુજરાતી ભાષાની પહેલી સાયફાઈ મૂવી મ્યુઝિક આપ્યું છે મેહુલ સુરતીએ, આપણા બહુ જાણીતા સંગીતકાર, અને ફિલ્મમાં એક પણ ગીત નથી. ફિલ્મને માત્ર તમે એના બેકગ્રાઉન્ડ મ્યુઝિક માટે યાદ કરશો એવું ગજબ મ્યુઝિક મેહુલભાઈ આપ્યું છે. અને એના મ્યુઝિકનું મિક્સિંગનું બધું જ કામ, આ પહેલી ગુજરાતી ફિલ્મ જેના મ્યુઝિકનું મિક્સિંગનું બધું જ કામ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં એઆર રહેમાનના સ્ટુડિયોમાં થયું છે. હવે ફિલ્મની અંદર મારા સાથી કલાકારો જે છે એમાં કિશોર કાકાના વિડીયો કેટલા લોકો જોયા ટિકટોક પર? તો સ્મિત પંડ્યા એ આ ફિલ્મમાં અમારી સાથે ત્રીજા બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલમાં છે, જે કેરેક્ટરનું નામ છે ભોપો, અને એ સતત પહેલેથી છેલ્લે સુધી હસાવતો રહે છે. અને ફિલ્મ જેના કેન્દ્રમાં છે, જે વાર્તા જેની આસપાસ ફરે છે, ફિલ્મમાં મારા પાત્રનું નામ છે સમય. સમય ફિલ્મની ટેગલાઇન છે, સમય અટકી જશે. અને કિંજલ રાજપ્રિય ગુજરાતી ફિલ્મની બે સૌથી સુપરહિટ, અત્યાર સુધીની સૌથી કમાણી કરનારી બ્લોકબસ્ટર ફિલ્મ જેને કહી શકાય, શું થયું અને છેલ્લો દિવસની લીડ એક્ટ્રેસ કિંજલ રાજપ્રિય. કિંજલના પાત્રનું નામ છે સીમા. તો જો સમય સીમામાં બંધાઈ જાય તો શું થાય એની વાર્તા. હવે તમને જાણીને આશ્ચર્ય થશે કે ફિલ્મના શૂટિંગથી લઈને અત્યાર સુધીમાં કેટલા એક્ટર્સ એવા છે ફિલ્મમાં કામ કરનાર જેમને ફિલ્મની વાર્તા હજી ખબર નથી. અમે લોકોએ ફિલ્મની વાર્તા કોઈ એક્ટર્સને પણ નહોતી કીધી. એ લોકો જ્યારે પ્રીમિયરમાં તમારી સાથે જ્યારે પિક્ચર જોશે 11 જાન્યુઆરીએ, ત્યારે જ અમને સ્ટોરી ખબર પડવાની છે. હવે હું રિક્વેસ્ટ કરું કિંજલને કે ટ્રેલર વિશે અને ફિલ્મ વિશે તમારા સુધી એના મનની વાત પહોંચાડો. યસ મેમ, પ્લીઝ. જોરદાર તાળી વગાડો યાર. યાર ચલો ચલો, કેમ છો ગાંધીનગર? સૌથી પહેલા તો મેરી ક્રિસમસ. મને બહુ જ બધા લોકો અહીંયા સરસ મજાના લાલ કલરમાં દેખાય છે. તો સેમ પેજ. ઓકે, સૌથી પહેલા તો મોજીલું ગાંધીનગરની અંદર અમે શું થયુંનું પ્રમોશન કર્યું હતું અને દેટ વોઝ ધ ક્રેઝીએસ્ટ અને બેસ્ટ રિસ્પોન્સ. સો અ લવ ચેટ યુ ગાઈઝ, પ્લીઝ અ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર યુ ગાઈઝ. તમારા માટે પ્લીઝ સારું, તમે લોકોએ બહુ જ બહુ જ બહુ જ બ્રિલિયન્ટ સપોર્ટ આપ્યો હતો. નાવ એક નવી ફિલ્મ છે શોર્ટ સર્કિટ, જેમ ધ્વનિતે કહ્યું આ ગુજરાતની પહેલી સાયન્સ ફિક્શન ફિલ્મ છે. હવે હું ફિલ્મ વિશે વાત કરું તો આ ફિલ્મમાં બહુ જ બધી નવી નવી વાતો છે અને નવી નવી વસ્તુઓ છે જે તમે અત્યાર સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પડદા પર નથી જોઈ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે આમાં તમે એક્ટર ને એક્ટ્રેસીસને બહુ જ જોરદાર સ્ટન્ટ્સ કરતા જોશો. સો એક્શન ગર્લ અને એક્શન હીરો એ તમને આ ફિલ્મમાં દેખાશે. બીજી વસ્તુ કે છેલ્લો દિવસમાં જે નિશાનું પાત્ર તમે જોયું હતું, શું થયું માં જે દીપાલીનું પાત્ર જોયું હતું, એનાથી બહુ જ અલગ પાત્ર છે સીમાનું.
સો આઈ હોપ કે તમને આ પાત્ર પણ એટલું જ ગમે. બીજી વસ્તુ કે અમારું ટ્રેલર લોન્ચ થાય છે કાલે, એટલે કે 26 ડિસેમ્બરે. હવે તમારામાંથી કેટલા લોકોને ટ્રેલર લોન્ચમાં આવવું છે ને અમારી સાથે ટ્રેલર જોવું છે? તો આઈ હેવ અ વેરી 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 ગુડ સરપ્રાઈઝ ફોર યુ. તમારામાંથી જે લોકોને પણ અમારા ટ્રેલર લોન્ચની કાલે ઇવેન્ટ છે 2:30 વાગે વાઇડ એંગલમાં ત્યાં આવવું હોય, તો અમને બંનેને અમારા બંનેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર SC સ્પેસ તમારું નામ સ્પેસ તમારો નંબર આ અમને DM કરો અને અમારી ટીમ તમને એક ઇન્વાઇટ મોકલશે. અને કાલે ટ્રેલર લોન્ચ થાય છે, વી વોન્ટ તમારામાંથી બધા જ લોકો એ ટ્રેલર લોન્ચ અટેન્ડ કરે. સો થેન્ક યુ ગાઈઝ, થેન્ક યુ સો મચ. 11 જાન્યુઆરી આઈ વોન્ટ યુ ટુ ચૂઝ પીપલ રાઈટ નાઉ. હાઉ મચ ચૂઝ કરે કિંજલ? ચૂઝ કરે કિંજલ, 5 લોકો ચૂઝ કરે. મે હું છું રેડી. નાઉ ધીસ ગર્લ ઇન પિંક એન્ડ બ્લેક, પિંક એન્ડ બ્લેક, ઓકે. ધેટ ગાય ઇન રસ પર હાથ ઉપર કરે આતો તું નામો શું ફાયદો થઈ ગયો તમને? 5-11 ઊંચો કરતો તોય તારું છે. જો આપણે ધ્યાન પડ્યું તારી ઉપર, તારા વાળને કારણે આમાં બતાવે બધા તારા વાળ. આવતીકાલે એ સિવાય જે લોકોને આવું હોય DM કરો. આજે રાત સુધીનો ટાઈમ છે તમારી પાસે DM કરવા માટે. કાલ સવારે અમે લોકો ડિસાઈડ કરી લઈશું કે કેટલા, લગભગ 1,000 લોકો આ ટ્રેલર જોશે વાઇડ એંગલમાં. પ્યાસી સમય રાખી છે અને આ ટ્રેલર એટલા માટે અમે લોકો આવી મોટી ઇવેન્ટ રાખી છે કારણ કે અમારી ટીમે ટ્રેલર જોયું છે અને અમને ખબર છે કે એ ટ્રેલર આગ લગાવે. અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે ટ્રેલર તમને ખૂબ ગમશે, ખૂબ મજા પડશે. પછી પિક્ચર આગ લગાવે કે નહીં એ તમારે નક્કી કરવાનું, કારણ કે આ ફિલ્મના કેસમાં ધ્વનિ તો કીધું એટલે ફાઇનલ નથી. ફિલ્મ તો જનતા જ નક્કી કરે, જનતાએ કીધું એટલે ફાઇનલ. એક્ઝેક્ટલી. ખાલી એટલું પ્રોમિસ હું તમને આપી શકું કે ઠગ્સ ઓફ હિન્દુસ્તાન જેવું નહીં થાય, ટ્યુબલાઇટ જેવું નહીં થાય અને ઝીરો જેવું તો જરાય નહીં થાય. મને ઘણા સુધી ખાતરી છે કે શોર્ટ શાહરૂખ ખાન ને જોવા કરતા તમે શોર્ટ સર્કિટ જોવાનું પસંદ કરશો. અને આ ફિલ્મ નું નામ ખાલી યાદ રાખજો, મોટા ભાગના લોકો ભૂલ કરે છે, અહીંયા અનાઉન્સ થવામાં ભૂલ થઈ. શોર્ટકટ નથી, શોર્ટકટ નથી ફિલ્મ નું નામ, છે શોર્ટ સર્કિટ. આપણે કોઈ વાયર ને અડીએ ત્યારે જે થાય એ ફિલ્મમાં થાય છે અને એને કારણે આખી ઘટના સર્જાય છે. ફિલ્મનું નામ છે શોર્ટ સર્કિટ. હવે માઇકલ તમને હસાવે એ પહેલા હું મારી જવાબદારી પૂરી કરી દઉં, કારણ કે તમારી એવી અપેક્ષા હોય કે હું સ્ટેજ પર આવીને હું તમને હસાવ તો માઇકલ તો ખડખડાટ હસાવશે. મારી પહેલી ફિલ્મ હતી વિટામિન સી, એમાં એવું હતું જે મામા મને સીમા જોડે પ્રેમ થઈ જાય છે એમ, એમાં પણ મને એક અજાણી છોકરી સાથે પ્રેમ થઈ જાય જેનું નામ પણ ખબર નથી, ક્યાં રહે છે ખબર નથી, બસ પહેલી નજરમાં પ્રેમ બરાબર. અને હું મારા પ્રેમ થાય છોકરાને એટલે ભાઈબંધન જઈને કહે કે મારો પ્રેમ થઈ ગયો. પહેલી વાર ભાઈબંધન જઈને હું કહું છું કે જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં એ જ દેખાય છે, કોઈને જતી જોઉં તો એ લાગે એ જ જાય છે, જોઈ નહોતી એને ત્યાં સુધી હું ઓકે હતો, ગર્લ્સ ના નામથી એ કિલોમીટર દૂર રહેતો પણ એને મળ્યા પછી દુનિયા બદલાઈ ગઈ, કોરા મનના કેનવાસ પર રંગોળી સર્જાઈ ગઈ, પિન ચોટી ગઈ છે મારી, ક્યાંય બીજે ધ્યાન નથી, કામ કાજ ભૂખ પ્યાસ એકે વાતનું ભાન નથી, ગમે તે કરો પણ એને શોધી લાવો, દોસ્તીની કસમ યારો મને બચાવો, ખોવાયેલી ખુશીઓને પાછી અપાવો, જાઓ 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 કોઈ ઢૂંઢ નીકળાવો. ભાઈબંધ નો જવાબ સાંભળો, ભાઈબંધ એટલે કે મારો સ્મિત પંડ્યા, એ મને શું કહે છે? બે આવી તો પેટ લીએ આવે ને જાય, બે આવી તો પેટ લીએ આવે ને જાય, એકની પાછળ આટલો ટાઈમ ના બગાડાય, તું એની મારા જપે જેનું નામ પણ ખબર નથી, એવી કેવી દેવી જેનું ધામ પણ ખબર નથી, બે તું બોલ ગાંડા તારે કેવી ગર્લફ્રેન્ડ જોઈએ છે, આશિકીની શ્રદ્ધા કે આલિયા ભટ્ટ જોઈએ છે,
દીપિકાના પપ્પા સાથે રોજ ટીટી રમું છું, પ્રિયંકાના ડેડી સાથે દર સન્ડે રમું છું, અનુષ્કાના બાપુ આપણા ખાસ સમ ખાસ છે, સોનાક્ષીના પપ્પા મારા ચરણોના દાસ છે, કરીના જેવું ફિગર કે સોનમ જેવી અદા તું બોલ કેવી જોઈએ માધુરી કે જયાપ્રદા, એના ગર્લફ્રેન્ડ જોઈએ મમ્મી નહીં જોઈતી. વિટામિન સી એટલે શું, સ્ત્રીનું ઇમ્પોર્ટન્સ શું છે? એક વિટામિન એવું સંજીવની જેવું, કોરું મન ભીનું થાય, દિલ બીજા કોઈનું થાય, સીધી લીટી જેવો બોય ગોળ વર્તુળ બની જાય, રાત રેશમ રેશમ થાય, દિવસ કાફ્યો ના કપાય, મનની વાત બોક વગર બીજું મન કળી જાય, જેટલું જેટલું મિસિંગ હોય એટલું એ ફૂલફિલ કરે, લાઈફ બનાવે બ્યુટિફુલ, ઇનસિક્યોરિટી કિલ કરે, પ્રેમના દીવાઓથી આકાશ આખું ઝગમગે, કન્યા જો બરાબર હોય તો જ પતંગ સારો ચગે. ક્રિસમસના દિવસે હેપી ઉત્તરાયણ પણ વિશ કરી દઉં તમને. થેન્ક યુ વેરી મચ.